રાજકોટમાં ચાર વર્ષના બાળકના નાકમાં ઊંડે સુધી મેટલનો બોલ્ટ ફસાયો હતો જેને લઈને તેના માતા પિતાના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા જોકે હોશિયાર તબીબે ઓપરેશન વિના આ બોલ્ટ નીકાળ્યો હતો રાજકોટમાં ચાર વર્ષીય બાળકના નાકમાં મેટલ બોલ્ટ ફસાયો હતો જેના પગલે શહેરની એક ખાનગી હોસ્પિટલના તબીબે નાકમાં દૂરબીન વડે મેટલ બોલ્ટ શોધી કાઢી અને તેને બહાર નીકાળી બાળકને દર્દ મુક્ત કર્યો હતો અહીં મહત્વની વાત એ છે કે આ જટિલ સર્જરી કોઈપણ જાતના ચહેરા ઉપર વાડ કાપ વિના નાકના છિદ્રોમાંથી જ દૂરબીન દ્વારા મેટલ બોલ્ટને બહાર કાઢ્યો હતો આ અંગે ડૉક્ટર હેમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે મારી પાસે ચાર વર્ષીય મોહિત જોશી નામના બાળકનો કેસ આવ્યો હતો જેણે ઘરે રમતા રમતા જમણી બાજુ નાકમાં મેટલ બોલ્ટ નાખી દીધો હતો બાળકના માતા પિતા જ્યારે મારી પાસે આવ્યા તે સમયે તાત્કાલિક તપાસ કરી તો માલુમ પડ્યું કે મેટલ બોલ્ટ નાકના ઊંડે ફસાઈ ગયો હતો જેથી મેં કોઈ પણ જાતનો ઓપરેશન થિયેટરમાં લઈ જઈ દુરબીન વડે નાકમાં જમણી બાજુ ફસાયેલા મેટલ બોલ્ટને દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ કાઢી આપ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી દરેક વાલીને અપીલ છે કે બાળકોનું ધ્યાન રાખો આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉંમર માત્ર ચાર વર્ષની હતી નાકની ખૂબ જ સાંકડી જગ્યામાં ઊંડે સુધી ફસાયેલા મેટલ બોલ્ટ જો સરકીને ઉતરી જાય તો તે શ્વાસ નળીમાં ફસાઈ જાય અને જીવનું જોખમ ઊભું થાય આ ઉપરાંત બોલ્ટને કાઢતી વખતે નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા પણ ઉત્પન્ન થતી હોય છે જેને લઈને પેરેન્ટ્સે હંમેશા બાળકોનું ધ્યાન રાખવું જોઈએ બાળકે મેટલનો બોલ્ટ નાકમાં નાખી દેતા એના ફાધર મનોજભાઈ તરત તેને હોસ્પિટલ ખાતે લઈ આવ્યા અને તાત્કાલિક દુરબીન વડે તપાસ કરતા માલુમ પડ્યું કે બોલ્ટ નાકની અંદર ઊંડે ફસાયેલો છે જેને દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં જ બોલ્ટને કાઢી આપવામાં આવ્યો છે બાળક એકદમ સ્વસ્થ છે પરંતુ વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો એ છે કે ક્યારેક ક્યારેક રમતા રમતા બાળકો જો કોઈ આવી વસ્તુ નાખી દે નાકમાં તો ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે જો આ બોલ્ટ પાછળ વયો જાય નાકમાંથી સરકીને ગળામાં ઉતરી જાય અને જો શ્વાસ નળી ફસાઈ જાય તો જીવનું જોખમ ઉભું થાય બોલ્ટ કાઢતી વખતે પણ ખૂબ જ તકેદારી રાખવી પડે કારણ કે ક્યારેક બ્લીડિંગ થઈ શકે અને બાળકની પરિસ્થિતિ ગંભીર થઈ શકે તો આપણે ખાસ બાળકોનું ધ્યાન રાખવું જોઈએ જેથી બાળકો કોઈ પણ વસ્તુ નાની નાની વસ્તુ આવી રમતા રમતા નાક કાન ગળામાં ન નાખી દે અને તાત્કાલિક ધોરણે એને સારવાર મળી રહે જો આવી કોઈ વસ્તુ બને તો ખાસ કરીને બાળકો માટે આ વસ્તુ ખૂબ જ ગંભીર પરિણામમાં નોતરી શકે